સુરત જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. બારડોલી, માંડવી, મહુવા, ઉલપાડ, માંગરોળ તેમજ પલસાણા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. અસહ્ય ગરમી અને બફારાથી આંશિક રાહત મળી છે. દક્ષિણ ગુજરાતની અંદર અત્યારે વરસાદી માહોલ છવાયો છે. દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. અસહ્ય ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી હતી, ત્યારબાદ અત્યારે સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને વરસાદની શરૂઆત થઈ છે. અસહ્ય ગરમી અને બફારાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ચોમાસાની શરૂઆત કહી શકાય, સાથે જ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ગુજરાતની અંદર વરસાદની આગાહી હતી, ત્યારે આજે વરસાદ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતની વાત છે. અસહ્ય ગરમી અને બફારાથી આંશિક રાહત. સુરત જિલ્લાની અંદર વરસાદી માહોલ છવાયો છે. સુરત જિલ્લાના અલગ અલગ વિસ્તારોની અંદર, શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોની અંદર વરસાદી માહોલ છવાયો. છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. બોડેલી તાલુકાના ચલામલીમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો ત્યાં પણ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી, ગુજરાતની અંદર આ દિવસોમાં ચોમાસું દસ્તક દેવાનું હતું, ત્યારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. બોડેલી તાલુકાના ચલામલીમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. વહેલી સવારના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે, ત્યારે અસહ્ય ગરમી લોકોને રાહત મળી છે. બોડેલી તાલુકાના ચલામલીમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ. છોટાઉદેપુરના સમાચાર સામે આવી રહ્યા છે. સુરત બાદ છોટાઉદેપુરની અંદર પણ વરસાદ પડી રહ્યો છે, સમાચાર સામે આવી રહ્યા છે. વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની શરૂઆત થઈ છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હતું, જેને લઈને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી. સાથે જ ચોમાસાએ ગુજરાતની અંદર દસ્તક દઈ દીધી છે, એટલે કે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે.